नमस्कार विद्यार्थी मित्रों, एसवाई बीकॉम सेम फाइव डीवाई बीकॉम सेम फाइव इकोनॉमिक्स अर्थशास्त्र। इकोनॉमिक्स में आप अर्थशास्त्र में प्रकरण नंबर 5 शाक सर्जन बैंकों भारत में बैंकों में शाक सर्जन की प्रक्रिया, तो आप शाक सर्जन अर्थ ने शाक सर्जन प्रक्रिया जुई थी। हे शाक सर्जन मर्यादाओं, तो शाक सर्जन के मर्यादाओं से मर्यादाओं ने अपने आ वीडियो लेक्चर में चर्चा करीशू। तो ये के मर्यादाओं से आप जुए, पेलूँ है कि जे देश में चौक्स नाणु प्रमाण, देश में चौक्स नाणु प्रमाण, त्यारबाद से लोगों की चौक्स पसंदगी, पची रोकड़ अनामत लघुत्तम प्रमाण, पची अस्कायमत प्रमाण, पची 5 है थापण भंगाण, और 6 लोगनी शाक स्वीकृति तैयारी। तो आटली बाबत जो है ये वीडियो लेक्चर में आप चर्चा करिए। तो पहलू जो है ये देश में रोकड़ नाणु प्रमाण, तो आप जुए छे कि देश में जो रोकड़ नाणु प्रमाण जो है देश में रोकड़ नाणु प्रमाण एट्ले कि शाक सर्जन पायो अर्थतंत्र में रहेलू कायदेसर नाणु है, एट्ले कि देश में जो मध्यस्थ बैंक बहार पड़े चलनी सिक्काओ और चलनी नोटो जो है एनू जो शाक सर्जन की प्रक्रिया द्वारा बहार पड़ती जवाब मे आप जो कि मध्यस्थ बैंक वधारे नाणु बहार पड़े तो बैंकों शाक सर्जन वधशे। आप जो कि जम नाणु जो वधारे बैंकों बहार पड़े तो शाक सर्जन की प्रक्रिया वधशे, अने जो ओछू नाणु बहार पड़े तो शाक सर्जन की प्रक्रिया धीमी थती जवा मळे छे। आम प्रोफेसर काउथर जणावे छे कि शाक सर्जन समग्र राक्षसी व्यवस्था संचालन कळ बैंकनी रोकड़ पर छे, एटले कि जेम बैंक पास रोकड़ वधारे एम शाक सर्जन की प्रक्रिया में वधारो थयेलो जोवा मळशे, पण जो देश में रोकड़ प्रमाण नहीं हो तो शाक सर्जन की प्रक्रिया व्यवस्थित थई शकशे नहीं। तो देश में जेम रोकड़ प्रमाण वधारे तेम शाक सर्जन की प्रक्रिया झड़पी थती जोवा मळशे, जो धीमी हशे तो शाक सर्जन थशे नहीं, एक आ शाक सर्जन की प्रक्रिया मर्यादा जोवा मळे छे। त्यारबाद छे लोकोनी रोकड़ पसंदगी, वीजली पूरतो पुरवठो आपतो होय तो पण जो वीजली पूरतो पुरवठो आपतो आवतो होय पण जो आपणे रेग्युलेटर के स्विच ऑन करीने लघुत्तम रेग्युलेटर स्विच ऑन करीने घुमावीए नहीं तो पंखानी गतिमां उतारो नहीं थाय। तेवी ज रीते मध्यस्थ बैंक अर्थतंत्रमां आपणे जोईए छे कि जे अहींया आप्युं छे कि जे લોકોની રોકડ પસંદગી, લોકોની રોકડ પસંદગી આપણે અહીંયા વાત કરી કે જેમ વીજળી ગમે તેટલી આવતી હોય પણ પંખો જે છે પંખાની સ્વિચ ઓન નહીં કરીએ તો લોકોમાં જે છે એ રોકડ પસંદગી, એટલે કે લોકોમાં નાણું ફરતું નહીં રહે, તો જોઈએ કે નાણાં શાકશાકની પ્રક્રિયા ધીમી પડતી જોવા મળે છે। તો અહીંયા વાત એ રીતની કરેલી છે કે જેમ આપણે પંખાને જો વીજળી 24 કલાક ચાલુ હોય પણ આપણે પંખાની સ્વિચ ઓન ના કરીએ તો આપણને પવન મળતો નથી, તેવી રીતે આપણે જો નાણું જે પણ બેંકોમાં પડેલું છે કે લોકો પાસે છે એ ગતિશીલ નહીં રહે તો તેનો લાભ જે છે એ લોકો સુધી પહોંચી શકતો નથી, કે લોકોની રોકડ પસંદગી એટલે લોકો જે રોકડ રૂપિયા જે છે એટલા રાખે છે અને કેટલું એનું જે છે એ વિસ્તરણ કરે છે તો તેનો આધાર જે છે એટલે કે ફરતા રાખે છે અર્થતંત્રમાં, તેના આધારે જે છે એ બેંકોની જે શાકજીની પ્રક્રિયા જે છે ઝડપી થતી જોવા મળશે, ઝડપી નાણું નહીં ફરે તો શાકજીની પ્રક્રિયા ધીમી થતી જોવા મળે છે। નંબર 3 રોકડ અનામતનું લઘુત્તમ પ્રમાણ, બીજું જે છે કે બેંકો શાકજીની ત્રીજી લક્ષ્મણ રેખા જે છે બેંકોની રોજબરોજની થાપણો માગને પહોંચી વળવા માટે રાખવું પડતું રોકડ અનામતનું લઘુત્તમ પ્રમાણ, બેન્કિંગ વ્યવસાયનું અસ્તિત્વ લોકોની વિશ્વાસને આભારી છે, જ્યારે થાપણદારો બેંકો જમા મૂકેલી પોતાની થાપણ ઉપાડવાની ઈચ્છા દર્શાવે ત્યારે તરત જ જે છે બેંક તેની પૂર્તિ કરતી જોવા મળે છે। આપણે જોઈએ કે જે લઘુત્તમ રોકડ અનામતનું લઘુત્તમ પ્રમાણ એટલે કે બેંકમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે પૈસા મળી રહેવા જોઈએ, એવું નથી કે આપણે ક્યારેય બેંકમાં જઈને પૈસા ના હોય એવું બનતું નથી, એટલે કે બેંકમાં લઘુત્તમ રોકડ પ્રમાણ હોવું બહુ જરૂરી છે। જે પણ લઘુત્તમ પ્રમાણ હશે એટલે વધારે વધારે જેમ અનામતો ભેગી થશે એમ શાકસર્જનની પ્રક્રિયા જે છે એ ઝડપી બનતી જોવા મળે છે, એટલે
રોકડનું જે લઘુત્તમ પ્રમાણ જે છે એ વધારે થયેલું હોવું જોઈએ, તો જ જે છે શાકભાજીની પ્રક્રિયા જે છે એ ઝડપી થતી જોવા મળશે. આપણે જોઈએ કે જે અહીંયા જે છે કે જે ભારતમાં દરેક વર્ગીકૃત બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર પોતાની કુલ થાપણમાં 3% અનામત ઓછામાં ઓછી રાખવી પડે છે. આપણે જોઈએ કે જે 3% અનામત ઓછામાં ઓછી જે છે એ અનામત રોકડ રકમ દરેક બેંકે જે છે રાખવી પડતી જોવા મળે છે. રિઝર્વ બેંક આ પ્રમાણે વધારીને 15% સુધી લઈ જઈ શકે છે. એટલે આપણે જોઈએ કે ઓછામાં ઓછી 3% રાખવી પડે છે, અને રિઝર્વ બેંક જો ધારે તો તે વધારેમાં વધારે જે 15% જે છે એ લઘુત્તમ જે છે એ રોકડ અનામત રાખવાનો આદેશ કરી શકતી જોવા મળે છે. તો આટલું જે છે કે રોકડ અનામતનું લઘુત્તમ પ્રમાણ જે છે એ પણ જે છે એક શાકભાજીની પ્રક્રિયા જે છે એ ઝડપી બનાવવા માટે મહત્વનું છે. જો ઝડપી નહીં બને તો શાકભાજીની પ્રક્રિયા ધીમી થતી જોવા મળે છે. ત્યારબાદ છે અસ્કાય મતોનું પ્રમાણ. બીજું જે છે અસ્કાય મતોનું પ્રમાણ, તો અસ્કાય મતોમાં આપણે જોયું કે આપણે આગળ જોઈ ગયા છીએ કે બેંકોની પાતળી હવામાંથી શાકસર્જન થતું નથી. આપણે જોઈએ કે બેંકોમાં જે છે પાતળી હવામાંથી શાકસર્જન થતું નથી એમ પ્રોફેસર કાવથરે કહ્યું છે. તો આપણે જોઈએ છે કે જે શાકસર્જન થતું નથી, પરંતુ જે ધિરાણની શાક આપે છે તેના તારણ કે અવેજીમાં જે મકાન, આપણે જોઈએ કે જે લોકોને બેંક ધિરાણ આપે છે તેની અવેજીમાં તારણ અવેજમાં જે છે મકાન, જમીન, જામીનગીરીઓ, શેર, બોન્ડ વગેરે જે છે વ્યક્તિ શાખ કે વચન ચીઠી આધારે તે યોગ્ય લાગે તો ધિરાણ આપે છે. તો આ બધું જે છે એ અસ્કાયમતનો સમાવેશ થયેલો જોવા મળે છે. આપણે જોઈએ છે કે જે શાકસર્જન વધી શકશે, પરંતુ આના કારણે જે છે શાકસર્જનની પ્રક્રિયા જે છે ઝડપી થતી જોવા મળે છે. બીજું જે છે, દાખલા તરીકે ભારતમાં 70% વસ્તી ખેડૂતોની છે, ગરીબીના કારણે તેમની પાસે અસ્કાયમતો ઓછી છે, તેથી ભારતીય બેંકોની શાકભાજીની પ્રક્રિયા મર્યાદિત બનેલી જોવા મળે છે. આપણે જોઈએ કે ગ્રામીણ વિસ્તારમાં જે છે એ 70% વસ્તી જે છે ખેડૂતોની છે અને તેના પાસે અસ્કાયમતો નથી, એટલે ભારતમાં જે છે એ શાકભાજીની પ્રક્રિયા જે છે એ ધીમી થયેલી જોવા મળે છે. બરાબર, તો અસ્કાયમતના પ્રમાણના આધારે પણ જે છે જેમ અસ્કાયમત દ્વારા શાકભાજીનું પ્રમાણ વધારે, પણ જેમ અસ્કાયમતનું પ્રમાણ ઓછું રહેશે તેમ જે શાકસર્જનની પ્રક્રિયા ધીમી થતી જોવા મળે છે. તો આ એક પણ એનું જે છે એક મહત્વની મર્યાદા સાબિત થયેલું જોવા મળે છે. ત્યારબાદ છે થાપણોનું ભંગાણ. બીજું જે છે થાપણોમાં ભંગાણ, તો આપણે જોઈએ છીએ કે જેમ થાપણોમાં ભંગાણ એટલે કે લોકો જે રોકડ નાણાંની માગ કરતા જોવા મળે છે. તમે આપણે જોઈએ છીએ કે જેમ લોકો રોકડ નાણાં જે છે ચેકો દ્વારા વ્યવહારો કરશે, કે મોટા પ્રકારના વ્યવહારો જે ચેકો દ્વારા કે જે છે અત્યારે તો મોટા પ્રકારનો ઓનલાઈન વ્યવહારો થાય છે, તો તેના દ્વારા જે થાપણો જે છે એ બેંકમાં સંગ્રહી રહેવાથી જોવા મળે છે. આપણે જોઈએ કોઈને જો 10,000 રૂપિયા આપવા હોય તો આપણે માત્ર રોકડ સ્વરૂપે જો ઉપાડીશું તો જે છે એ ચેકો દ્વારા જો વ્યવહાર કરીશું, એક બેંકમાંથી બીજી બેંકમાં ચેકો દ્વારા વ્યવહાર કરશું તો બેંકમાં ભંગાણ પડશે નહીં. પણ ધારો કે આપણે કોઈને જે છે કોઈ બી વ્યક્તિને જે છે એ રોકડ નાણાં ઉપાડી અને બીજી બેંકમાં વ્યવહાર કરીશું તો બેંકોના થાપણમાં જે છે ભંગાણ પડતો જોવા મળે છે. એટલે કે બેંકોમાં ચેકો દ્વારા કે બીજી કોઈ ટ્રાન્સફર પ્રકૃતિ દ્વારા જે છે એટીએમઓ દ્વારા જે છે એ વ્યવહારો થાય છે તો તેના દ્વારા બેંકોમાં ભંગાણ પડતો નથી. પણ બેંકોમાંથી સીધી થાપણ ઉપાડી રોકડ થાપણ ઉપાડવામાં આવે છે તો સીધો જે છે એ બેંકોમાં ભંગાણ થતો જોવા મળે છે. એટલે કે ચેકો દ્વારા જે વ્યવહાર થાય છે તેના દ્વારા બેંકોમાં ભંગાણ પડતું નથી, પણ જો રોકડ ઉપાડીને બીજી વ્યક્તિને આપવા માટે વ્યવહારો થાય છે તો તેના દ્વારા જે છે એ બેંકોમાં ભંગાણ પડતું જોવા, એટલે કે થાપણમાં ભંગાણ પડતું જોવા મળે છે. તો આ પણ જે છે કે રોકડ દ્વારા વ્યવહાર કરવામાં આવશે તેના દ્વારા બેંકોની શાકભાજીની પ્રક્રિયામાં જે છે ભંગાણ પડતું જોવા મળે છે. તો આ જે છે 5મા નંબર એ પણ જે બેંકની મર્યાદા સાબિત થયેલી જોવા મળે છે. 6ઠા નંબરનો છે લોકોની શાક સ્વીકારવાની તૈયારી. આ પણ જે છે લોકોની શાક સ્વીકારવાની તૈયારી. બેંકો લોકોને શાક આપવા તૈયાર હોય, પરંતુ જો લોકો શાક લેવા તૈયાર ન હોય તો બેંકો શાકજન કરી શકે નહીં. આ પ્રમાણે મંદી દરમિયાન બનતું હોય છે, અર્થતંત્રમાં નિરાશાવાદી વાતાવરણ છવાઈ જવાથી ઉત્પાદકો વધુ મૂડીરોકાણ કરવા તૈયાર થતા નથી. તેથી એમ કહેવાય છે કે ઘોડાને પાણી નજીક દોરી શકો છો પણ પીવા ફરજ પાડી શકો નહીં. ઉત્પાદક રોજગારી ભાવો વગેરે સતત ઘટતા જતા હોવાથી ચાલુ મૂડીરોકાણ પણ ઘટી જાય છે. આવી નવી શાક સરજવી તો બાજુમાં રહી, પણ જૂની શાક પાછી
કરવા માંડે છે. આમ લોકોની શાખ સ્વીકારવાની તૈયારી પણ બેંકોની શાખ સ્વીકારની પ્રક્રિયા શક્તિઓને મર્યાદિત બનાવે છે. પ્રોફેસર કાઉથર યુગ કહે છે કે વેપારી બેંકોની શાખ સર્જનની શક્તિ નિરપેક્ષ અને મર્યાદિત નથી. આપણે જોયું કે જે લોકોની શાખ લેવાની પ્રક્રિયા છે, એટલે કે લોકો જેમ લોનો અને ધિરાણો બેંકો જે શાખ સર્જન આપવા તૈયાર હોય, પણ લોકો જે છે મંદીની પ્રક્રિયા આવી જાય તો લોકો શાખ લેવા તૈયાર થતા નથી. તો આ પણ જે છે એ આ બેંકની મર્યાદા સાબિત થયેલી જોવા મળે છે. તો આટલું જે છે એ આ શાખ સર્જનની પ્રક્રિયામાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. એક તો જે છે દેશમાં ચોક્કસ રોકડ નાણાંનું પ્રમાણ, નંબર બે લોકોની ચોક્કસ રોકડ પસંદગી, નંબર ત્રણ રોકડ અનામતોનું લઘુત્તમ પ્રમાણ, નંબર ચાર અસ્કયામતોનું પ્રમાણ, નંબર પાંચ થાપણોનું ભંગાણ, અને છ લોકોની શાખ સ્વીકારવાની તૈયારી. તો આટલી બાબતો જે છે એ આટલી બાબતો એ શાખ સર્જનની પ્રક્રિયામાં મર્યાદા સાબિત થયું જોવા મળે છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો એના ઉપર ધ્યાન આપજો. તો અહીંયા પ્રકરણ નંબર 5 હતું, અહીંયા આ પ્રશ્ન સાથે એ પણ પૂરું થાય છે. એ બે પ્રશ્નો છે, એક તો શાખ સર્જનની પ્રક્રિયા સમજાવો અથવા જે શાખ સર્જનની મર્યાદાઓ સમજાવો. તો આટલા બે પ્રશ્નો હતા. આ બે પ્રશ્નોમાં આ પ્રકરણમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મને તમે વધારે જણાવી શકો છો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આ બે ચેપ્ટરના છે એ આ ચેપ્ટરોના જે છે પાછળ આપેલા વિકલ્પો છે વિકલ્પોની ચર્ચા કરીશું.